त्वरा एक पारधी हतो, ए झाड़ लई अने निकळ्यो अने पछी जंगल में जई थोड़ा दाणा नाखी पोतानी झाड़ पाथरी। तो दाणा खावा माटे पोपट नीचे उतर्यो अने झाड़नी अंदर फसाई गयो। पारधी तो एने लईने घरे आव्यो, पछी पोताना पांजरामां पूरी दीधो। रोज एने दाणा आपे, पाणी आपे, पण पेलू तो जंगलनुं पक्षी रोज निराश थई जाय, उदास थई अने बैठू रहे। पोते रोज जे मीठा मीठा गीत गातुं हतुं, गीत गावानुं भूली गयुं अने पोताना जंगलने ज याद करे। पांजरामां एने गमे नहीं। पारधी हतो ए विचारे कि मैं पक्षीने तो पकड़ी लाव्यो छूं अने पिंजरामां राख्युं छे, सारो ग्राहक मळे तो वेची दो, पण आ तो शी खबर मरवा पड़ी हो एवुं लागे छे, आम करता करता तो मरी जशे जूरी जूरीने। एटले लावने ज्यांथी एने पकड्यूं हतुं त्यां जाऊं तो कदाच एना बीजा मित्रों पासेथी मने कંઈક એના વિશે જાણવા મળે તો એનું ગમતું દાણા ખવડાવું। એટલે આવા વિચારથી એણે તો શું કર્યું, પેલા પિંજરાનું પોપટ હતો ને એને કીધું કે ભાઈ પોપટ, હું તું જે જંગલમાંથી આવ્યો છે તે જંગલમાં જાઉં છું, તારા મિત્રોને મળીશ, તારે કંઈ કહેવું છે એમને? પોપટ કે હું શું કહું, મને તો એમના વગર સહેજ પણ ફાવતું નથી, મને તો એ જંગલ ઉપર એક ડાળથી બીજી ડાળ ઉપર ઝૂલવાનું યાદ આવે છે, બધા નદી કિનારે અમને એકબીજા સાથે હરીફાઈ કરતા હતા તે યાદ આવે છે, ઉડવાનું બધું યાદ આવે છે અને મને અહીંયા ગમતું નથી, મારા મિત્રોને કહેજો કે તારો મિત્ર તો પિંજરામાં પૂરાયેલો છે અને તમને બધાને બહુ યાદ કરે છે। સારું, પારધી તો ગયો ગયો અને જે જગ્યાએથી પેલું પક્ષી પકડ્યું હતું ને ત્યાં જ ગયો, ત્યાં જઈ અને પેલા એના બધા પક્ષીઓને કીધું કે તમારો મિત્ર છે એ મારી જોડે પિંજરામાં સલામત છે, પણ તમને બધાને બહુ યાદ કરે છે, તો જો તમારે પણ એને કંઈ સંદેશો કહેવો હોય તો મને કહો જેથી હું એને તરત કહી દઈશ। આવું બોલતા વેત જે એક પોપટ હતો ને તરત આમ એકદમ ઢળી પડ્યો, આંખો બંધ કરી દીધી, પાંખો નીચે ઢાળી દીધી અને મરી જ ગયો હોય એવું થઈને પડી ગયો। પારધીને તો કંઈ સમજાયું નહીં કે હશે શી ખબર, એના મિત્રની વાત સાંભળીને મરી ગયો। ઘરે આવી અને પેલા પોપટ તો રાહત જોતો હતો પારધીની, એટલે ઘરે આવી અને પેલા પોપટને કીધું કે તારા મિત્રોને મળી આવ્યો છું, કેમ મળે મારા મિત્રો? કે હા, કે શું કીધું, મને કંઈ સંદેશો મોકલાવ્યો છે? કે ના રે, ના કંઈ સંદેશો નથી મોકલાવ્યો, બસ મેં તો તારી વાત કરી અને જે એનો એક મોટો પોપટ હતો એ તો એકદમ આંખો ઢાળી અને પડી ગયો, પાંખો ઝુકાવી દીધી અને મરવા જેવો થઈ ગયો, મને તો એમ લાગ્યું કે મરી જ ગયો હશે તારા સમાચાર સાંભળીને। આ સાંભળી અને પેલો પિંજરાનો પોપટ હતો ને એ પણ એકદમ પડી ગયો, આંખો મીચી દીધી, પાંખો ઢાળી દીધી અને મરવા જેવો થઈને પડી ગયો। પારધી કે રે રે, મેં તો એને વેચવા માટે પકડ્યો હતો પણ આ પોપટ તો મરી ગયો, એટલે હવે મરેલા પોપટનું તો એ શું કરે? એટલે એણે તો પિંજરો ખોલી અને બહાર મૂકી દીધો। જેવો બહાર મૂક્યો એવો પેલો પોપટ હતો એ પાંખો ઉડાડતો ઉડી ગયો, ઉડતા ઉડતા કહેતો ગયો કે પારધી, મારા મિત્રે એ જ સંદેશો મને મોકલાવ્યો હતો કે તું મરવાનો ઢોંગ કરી અને પિંજરામાં પડી જજે, એટલે જરૂર પારધી તને મરેલો સમજી અને છોડી દેશે અને તું મુક્ત થઈ જઈશ, તો સારું કર્યું તમે મને આ સંદેશો સંભળાવ્યો, હવે હું મારા મિત્રોને મળવા જઉં છું, આવજો।